કચ્છમાં ઓરીને રૂબેલાની રસીકરણની ઝુંબેશનું લક્ષ્યાંક 50% પરિપૂર્ણ થયું છે. બાકી રહેલા 50% લક્ષ્યાંકને પરિપૂર્ણ કરવા માટે તંત્ર કમર કસી રહ્યું છે. એવી માહિતી આજરોજ સાંજે જિલ્લા પંચાયત ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ પત્રકારોને આપી હતી. તેમણે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અગાઉ જે રસીકરણના કારણે બાળકનું મૃત્યુ થયું છે એવી વાત વહેતી થઈ હતી, પણ વાસ્તવમાં દવાખાનાના સૂત્રોના અને રિપોર્ટના આધારે તેને સ્પષ્ટ કર્યું હતું કે આ બાળાનું રસીકરણના કારણે મૃત્યુ થયું નથી, તેમને અગાઉની જૂની બીમારીના કારણે મૃત્યુ થયું હોય તેવું બહાર આવ્યું છે. જોકે ચોક્કસ રિપોર્ટ હવે પછી આવશે ત્યારે ખબર પડશે, પણ પ્રાથમિક રિપોર્ટમાં તેમનું રસીકરણના કારણે મોત નિપજ્યું નથી તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. બે દિવસ પહેલા પાનદ્રોના 9 વર્ષના બાળકને 2 વખત રસીકરણ કરવામાં આવ્યું તે બાબત પણ ચર્ચાના ચકડોળે ચડી હતી. ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે આ કોઈ ગંભીર બાબત નથી, 2 વખત રસીકરણ કરવાથી કોઈપણ પ્રકારની તકલીફ પડતી નથી તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે હવે પછી બીજી વખત બાળકને રસી ન આપવામાં આવે તે પ્રકારની ખાસ કાળજી રાખવામાં આવશે તેવી ખાતરી આપી હતી. ખાસ કરી ધર્મગુરુ, શિક્ષકો, આશા વર્કર બહેનો, તલાટી મંત્રી અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના પ્રતિનિધિઓએ રસીકરણની ઝુંબેશમાં જે સહયોગ આપ્યો છે તે બદલ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારીની સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાંડે, જિજ્ઞાબેન, સિવિલ સર્જન રાહુલ કામલે, ડોક્ટર અંકિત, ડોક્ટર રોહિત, ડોક્ટર આર કે ભાર્ગવ, ડોક્ટર દીપક સોલંકી, પ્રવીણાબેન સીમાળી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આપને જણાવતા ખૂબ જ આજે આનંદ થઈ રહ્યું છે કે આપણા કચ્છ જિલ્લામાં આજે 3 લાખથી વધારે બાળકોને અમે રસી આપવામાં સફળ ગયા છીએ અને એના માટે અમે અમારા ડોક્ટર્સની ટીમ, ફિમેલ હેલ્થ વર્કર્સ, સુપરવાઇઝર્સ અને શિક્ષકો, જે ખાસ શિક્ષકો જે લોકોએ પોતાના બાળકોને સૌથી પ્રથમ રસી આપીને દાખલા રૂપે દાખલા બેસાડ્યા છે, સાથોસાથ ધર્મગુરુઓ, અમારા સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, ટીડીઓશ્રીઓ બધાને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આજે ગુજરાતમાં અમે મોખરે છીએ અને 3 લાખ જેટલા બાળકોને અમે રસી આપવામાં સફળ ગયા છીએ. હજી એમાં અમે લગભગ 50% અમારું ટાર્ગેટ પૂરું થઈ ગયું છે, હજી એક લાંબો સફર તય કરવાનું બાકી છે અને એટલા માટે હું આપ સૌને વિનંતી કરું છું, ખાસ વાલીઓને વિનંતી કરું છું કે આ રસી સંપૂર્ણ સેફ છે અને એના કોઈ આડઅસર નથી. એટલા માટે હું બધા મીડિયાના મિત્રોને ખાસ અપીલ કરું છું કે આ પોઝિટિવ સ્ટોરીઝ સ્પ્રેડ કરીને એક એવો રોગ જેનાથી 50,000 બાળકોની મૃત્યુ દર વર્ષે હિન્દુસ્તાનમાં થાય છે અને સેંકડો ખોળખાપણવાળા જન્મજાત પેદા થાય છે, એવા રોગ, એવા ચેપી રોગને નાથવા માટે આ રસી જરૂર પીવડાવે. આજે અમે જે જિલ્લા કક્ષાની જે ટીમ હતી એની પણ રિપોર્ટ જાહેર કરી રહ્યા છીએ. એમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે રસીકરણથી આ બાલાનું મૃત્યુ થયું નથી, રસીકરણ એના મૃત્યુ વચ્ચે કોઈ કોરિલેશન નથી. અને વધુ વિગતો અમારા WHOના પ્રતિનિધિ અને ચીફ મેડિકલ ઓફિસર જિજ્ઞા મેડમ આપને આપશે. અને બીજી જે કેસની વાત થઈ હતી કે એક બાળકને 2 વખત અપાઈ ગઈ, તો હું સૌને ભારપૂર્વક એ જ કહેવા માગું છું કે રસી એટલી સેફ છે કે 2 વખત પણ આપ્યા પછી બાળકની તબિયતમાં કોઈ નાદુરસ્તી થઈ નથી, બાળક કમ્પ્લીટલી સ્ટેબલ અને એમને કાંઈ પ્રશ્ન છે નહીં. તો એવી ભ્રામક અફવાઓથી દૂર રહીએ અને પોતાના બાળકને જરૂર આ રસી આપ પીવડાવશે.